मित्रो, आज आपनो तीजो सेशन छे अने ह्यूमेनिस्ट एकेडमी में आप सौनु स्वागत करछु अने मने संतोष छे कि आप सौना सहकार थी खूब सारी रीते आपणे आगळ वधीशु। हूँ मारी बात रजू करूँ ते पहला हूँ बे अगत्यनी जाहेरात करवा मागुं छुं। पहली जाहेरात ए छे कि तमने आप सौने जे लिंक मोकली छे ए लिंक हवे दररोज दर वखते बे दिवस माटेनी होय छे, शनि ने रवि। एटले रविवारे नवी लिंक नहीं मोकलवामां आवे, पण आज लिंक तमे रविवारे 5 वागे के 4:55 जो चालू करशो अथवा तो तमारी अनुकूलता है तो तमे आज लिंक थी जॉइन थई शको छो। बीजी अगत्यनी वात ए छे के आजे जे लेक्चर छे, आजे जे मारी वात छे, ए वात भारतना भारतीय मानववाद इतिहासनी छे। अने आ भारतीय मानववाद इतिहास मैं जयरे चौपड़ी तैयार करी 21वीं सदी वैश्विक मानववाद, त्यारे जे वस्तु इतिहास में थी एना करता आज अपने घनी माहिती मिली है, एने आधार हूँ थोड़ी नवी बातों करवा मागू छू। एटले आजे जे आप लैक्चर पत्या पछी जे स्केन कॉपी है ये स्केन कॉपी आजना लैक्चर ने नहीं मळे, पण पछी बीजा लैक्चरोनी मळशे। एटले आजनी कॉपी जे छे તે તમને યુટ્યુબ મારફતે અથવા તો એ આપણને ફેસબુક વગેરેમાંથી ચોક્કસ મળી રહેશે, પણ સ્કેન કોપી મળશે નહીં। એટલી વાત શરૂ કર્યા પછી હવે હું આપણી વાત મારી વાત રજૂ કરું છું। હું તમને પહેલી વાત એ વાત કરવા માંગુ છું કે વેન ધ ફિલોસોફી ચેન્જીસ ધ હ્યુમન લાઈફ ચેન્જીસ। ખરેખર જ્યારે માનવીઓના વિચારો બદલાય છે ત્યારે માનવ જીવન પણ બદલાય છે। માનવીઓનું તત્વજ્ઞાન જ્યારે બદલાય છે ત્યારે એના વિચારો પણ બદલાય છે, અને કોઈ પણ સમાજ કે સંસ્કૃતિ છે એનું એસેન્સ છે, એનું જે સારતત્વ છે તે સારતત્વ એણે સ્વીકારેલી વિચારસરણી અથવા તો સિદ્ધાંતો પર આધારિત છે। સમાજ જે તે સમાજની બૌદ્ધિક પ્રવૃત્તિઓ, દરેક સમાજની બૌદ્ધિક પ્રવૃત્તિઓ તેના તત્વજ્ઞાન પર આધારિત હોય છે, અને જ્યારે માનવીના આવું તત્વજ્ઞાન બદલાય, દાખલા તરીકે આપણે હિન્દુ સમાજ વ્યવસ્થા છે એમાંથી સામ્યવાદી સમાજ વ્યવસ્થા આવે, અથવા તો ધર્મ આધારિત સમાજ વ્યવસ્થા આવે, અથવા તો હિટલરની આપકુચશાહી આવે, તો સમાજમાં આપણી જીવન પદ્ધતિ બદલાય છે। હવે એ જીવન પદ્ધતિ જ્યારે બદલાતી હોય ત્યારે પ્રજા જીવનમાં ફેરફાર પડે છે, એની ગતિમાં ફેરફાર પડે છે। ભૌતિક અને આધ્યાત્મિકવાદનો જે સંઘર્ષ છે એ સંઘર્ષ આપણે આજે ખાસ એની વાત કરીએ છીએ કે શંકરાચાર્યના એક વાક્યથી આ સંઘર્ષ શરૂ થયેલો છે। ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદનો સંઘર્ષ છે એ સંઘર્ષ શંકરાચાર્યના 7મી સદીના એક વાક્યથી શરૂ થયો છે, અને એ વાક્ય છે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય। આ વાક્યથી આપણે ભૌતિકવાદ શું અને આધ્યાત્મિકવાદ શું આ બેની વચ્ચે જે દ્વંદ્વ છે એમાં સાચું શું ને ખોટું શું એની ચર્ચા આપણે આજે કરીશું, અને આ ચર્ચા માનવ જાત જેટલી જૂની છે। અને સૌપ્રથમ આપણે ભારતની અંદર જે વેદો છે એ વેદો આપણા 4 વેદો છે, અને એ 4 વેદો જે છે ઋગ્વેદ છે, સામવેદ છે, યજુર્વેદ છે અને અર્થવેદ છે। આ 4 વેદોનો જો આપણે અભ્યાસ કરીશું તો આપણને ચોક્કસ ખબર પડશે કે આ વેદ તે ભૌતિકવાદને બદલે આધ્યાત્મિકવાદને અથવા આ જગતની વાસ્તવિકતાના પ્રશ્નો ઉકેલવાને બદલે એ મૃત્યુ પછીના પ્રશ્નો વિશેની વારંવાર ચર્ચા કરે છે। અને એ લોકોનું તારણ એવું છે કે સત્ય છે એ એબ્સોલ્યુટ છે, એ નિરપેક્ષ છે, એમાં સમાધાન થઈ શકે એમ નથી, અને એ સત્ય આપણને માનવીય પ્રયત્નોથી એ મળી શકે એમ નથી, એવો ખ્યાલ આ બધાનો છે અને એ રીતની ચર્ચા છે। હવે વૈદિક પીરિયડમાં અને ઉપનિષદ પીરિયડમાં લગભગ આ જાતની વિચારસરણી ફેલાયેલી હતી કે જેની અંદર મહત્વને
મહત્વ જે આપવામાં આવતું હતું એ મહત્વ કોઈ પણ હિસાબે આ જીવન જે છે આ આ જીવનનો ઉપયોગ સ્વર્ગ માટે મોક્ષ માટે અત્યારની જે કર્મ અને વર્ણ આધારિત સ્થિતિ છે એને બદલે આવતા જન્મમાં વધારે સારી સ્થિતિ થાય એ માટે શું કરવું એના સૂચનો એને એના આધારિત સમાજ વ્યવસ્થા એના આધારિત રચના વગેરેની વાત કરવામાં આવેલી હતી। એટલે કે વેદો જે છે એ વેદો તમામ વેદો એ આસ્તિકતા રજૂ કરતા હતા। હવે એમાં વેદન વેદોના જીવનનો હેતુ મેં કહ્યું એ પ્રમાણે મોક્ષ નિર્વાણ સર્ગ એની વાત હતી। પૃથ્વી પર સર્મ સમૃદ્ધ જીવનની વાત ન હતી। હવે આની સામે બરાબર આ ઉપનિષદને આ ચાલુ પિરિયડની અંદર એક લોકાયન નામની ચળવળ શરૂ થઈ અને એ ચળવળનો મુખ્ય પ્રણેતા હતો ચાર્વાક। હવે ચાર્વાકે વેદો અને ઉપનિષદો બંનેના જે વિચારો હતા એ વિચારોની સામે ચાર્વાકે પોતાના વિચારો રજૂ કર્યા અને ચાર્વાકે એમ કહ્યું કે તમે એમ કહો છો કે જગત માયા બ્રહ્મ સત્ય, આ જે વાત કરો છો એ વાતને હું સ્વીકારતો નથી। એનો અર્થ એ છે કે આ જગત છે એ વાસ્તવિકતા છે, માયા નથી, અને જગત છે એ ભૌતિક છે, એમાં દરેક વસ્તુઓ છે એ દરેક વસ્તુઓ પદાર્થની બનેલી છે। એટલે કે આ જગત છે એ ભૌતિક છે, કુદરતના તમામ પરિબળો જે છે એ પદાર્થમય છે, ભૌતિક છે, અને ચારવાક આગળજીને એમ કહે છે કે માનવી પણ કુદરતનો એક ભાગ છે। ચારવાક એમ કહે છે કે માનવી પણ કુદરતનો એક ભાગ છે, માટે તે પોતે પણ એક ભૌતિક એકમ છે અથવા પદાર્થ છે। માનવીના શરીર, માનવીનું જે શરીર છે એ શરીરના દરેક અંગો છે એ અંગો ભૌતિક છે, અને તે બધા ભૌતિક અંગો અથવા પદાર્થોનું મૂળ હોય તો એક જ છે, અને તે પદાર્થ સમગ્ર માનવ જીવન અને સમગ્ર સૃષ્ટિ સજીવ સૃષ્ટિ એ શરૂઆતને તબક્કે એક જ પદાર્થમાંથી બનેલી, અને એ પદાર્થ પણ એ નિર્જીવ બે પદાર્થોને ભેગા થઈ અને આવી રીતનો પદાર્થ બન્યો, અને એમાંથી પછી ઉત્ક્રાંતિ, તેની વાત અત્યારે કરવાની નથી, પણ અત્યારે ફક્ત હું ચારવાકની વાત કરું છું। અને ચારવાકની જે લોકાયન ચળવળ છે એ લોકાયન ચળવળ એ ઉપનિષદો અને વેદોની સામેની હતી। એણે બીજી એક અગત્યની વાત કરી કે આ શરીર ભૌતિક છે, ભૌતિક શરીરમાં અશરીરી આત્માનું કોઈ અસ્તિત્વ શક્ય જ નથી। ભૌતિક શરીરમાં આત્મા જે કહેવામાં આવે છે એ આત્માનો ખ્યાલ એવો છે કે અશરીરી છે, એ દેખાય નહીં। ગીતાની અંદર શું છે એની વાત પછી કરીશું, પણ ચારવાકનું કહેવું એવું છે કે આપણા ભૌતિક શરીરની અંદર અશરીરી, જેને જોઈ ન શકાય, સમજી ન શકાય, ઓળખી ના શકાય એવું જે પરિબળ છે તે આપણા શરીરમાં રહી શકે નહીં, પણ જેને ચેતના કહેવામાં આવે છે અથવા તો જેને અંગ્રેજીમાં કોન્શિયસનેસ કહેવામાં આવે છે, એ ખરેખર જે આપણા શરીરમાં જે ચેતના છે એ મનની વિવેક બુદ્ધિ છે, સદબુદ્ધિ છે, એ સારું ખોટું નિર્ણય કરવાની જે બુદ્ધિ છે એ એ આપણી ચેતના છે, અને એ ચેતના છે તે અન્ય સજીવોમાં પણ છે। સારું ખોટું નિર્ણય કરવાની જે શક્તિ છે એ ચારવા કેમ કહે છે કે દરેક સજીવોમાંથી ઉત્ક્રાંતિમાંથી એ જીવન ટકાવી રાખવા માટે આ સદવિવેક બુદ્ધિ, ચેતના, સભાનતા, સારું ખોટું નક્કી કરવાનો નિર્ણય એમાંથી વિકસેલો છે। દાખલા તરીકે તમે એક નાના સરખા આપણે કૂતરાની વાત કરીએ કે ભૂંડની વાત કરીએ કે કોઈ પ્રાણીની વાત કરીએ તો ટ્રાફિકમાં રસ્તો એને એને પાસ કરવો છે, રસ્તો ક્રોસ કરવો છે, તો કૂતરું જોશે કે વ્હીકલ આવે છે, વ્હીકલની ઝડપ શું છે, અને ત્યાર પછી એ નક્કી કરે છે કે મારે રસ્તો પસાર કરવો કે ના કરવો, રસ્તો ક્રોસ કરવો કે ના કરવો। એટલે આ જે સભાનતા છે, આ જે ચેતના છે, આ જે નિર્ણય શક્તિ છે, એ નિર્ણય શક્તિ એ જમાનાની અંદર ચારવાક એમ કહે છે કે એમાં કશું દૈવી નથી, એમાં કશું ઈશ્વરી નથી, પણ
સજીવો તરીકે જીવન ટકાવી રાખવા માટે જે આપણી વિકસેલી એક શક્તિ છે, જે સદવિવેક બુદ્ધિ છે, એનું પરિણામ છે. અને એને કેવું એમ છે કે આ જે સદવિવેક બુદ્ધિ છે એ દરેક માણસોને સજીવોની ઇન્દ્રિયો દ્વારા વિકસેલી છે. એટલે કે તમે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકો છો. મૃત શરીર કોઈ હોય તો ચારવાક એમ કે છે કે મૃત શરીર સુખ ના ભોગવી શકે, સજીવ શરીર જ સુખ ભોગવી શકે. એટલે કે ચારવાકનું કહેવું એમ છે કે માનવનું મૃત્યુ થાય એટલે એની જે ઇન્દ્રિયો છે તે બધી ઇન્દ્રિયોનું પણ મૃત્યુ થઈ જાય છે, અને ઇન્દ્રિયોનું મૃત્યુ થઈ જતું હોવાને કારણે એ શરીર કશું ભોગવી શકે નહીં, એની ચેતના પણ બંધ થાય, એ પોતે નિર્ણય પણ ના કરી શકે. આગળ ચારવાકનું કહેવું એમ છે કે જો આ શરીર જ છે અને એને શરીરને સુખ માટે ખાવું જોઈએ, પીવું જોઈએ, એણે જે વાત કરી કે દેવ ચારવાકને એવી રીતે આ આધ્યાત્મિકવાદીઓ અને જગત મિથ્યા બ્રહ્મ સત્યવાળા માણસો શંકરાચાર્ય વગેરે ચારવાકને એવી રીતે ચિતરવામાં આવ્યો છે કે ચારવાક ભોગવાદી હતો, ભૌતિકવાદી નહીં, ભોગવાદી હતો. એણે તો એમ કહ્યું હતું કે દેવું કરીને પણ ઘી પીવું. હકીકતમાં ચારવાક એવું કહેતું નથી. ચારવાક એમ કહે છે કે શરીરને સુખ આપવા માટે ઉપવાસ, શારીરિક દમન, અન્ય પાયાની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહેવાની કોઈ માણસે જરૂર નથી. ઉપવાસ, શારીરિક દમન વગેરેને કરવાની જરૂર નથી. તપ, જપ, સાધના એ બધું ઇન્દ્રિયાતીત અનુભવોની વાતો પોકળ છે. ખરેખર તમારે જો જે વસ્તુનો આપણે આંખો બંધ કરી દઈએ તો કશું દેખાશે ખરું? સાંભળવાના કાનથી બંધ કરી દઈએ તો આપણને કંઈ દેખાશે ખરું? સંભળાશે ખરું? એટલે ચારવાક એમ કહે છે કે ઇન્દ્રિયાતીત દાવા, એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન, આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. કારણ કે આ બધા બની ગયેલા નવા ધર્મગુરુઓ હવે અંગ્રેજીનો શબ્દ વાપરી અને તમારી પાસે એવું કન્વિન્સ કરાવવા માંગે છે કે અમારી પાસે કંઈક નવું જ્ઞાન છે. એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન એટલે કે ઇન્દ્રિયાતીત અનુભવ. આ ઇન્દ્રિયાતીત અનુભવની વાત ચારવાક કહે છે બિલકુલ પોકળ છે અને તે એનો આધાર નથી. માટે ક્યારેય ઇન્દ્રિયાતીત અનુભવો આપણને સુખ આપી શકે નહીં. પાપ, પુણ્ય, મોક્ષ, પૂર્વજન્મ, પુનર્જન્મ આ બધા માટે ચારવાકના શબ્દો એમ છે કે આ કપોળ કલ્પનાઓ છે. સમાજના સત્તા ભોગવનારા જે રાજાઓ છે, પુરોહિતો છે, સંપન્ન વર્ગના પરિબળો છે, હિતો છે, એમને સાચવવા માટે આ બધું કરવામાં આવેલું છે. માટે યજ્ઞો, કર્મકાંડ કરવાથી ફક્ત પુરોહિત સિવાય કોઈનું કલ્યાણ થતું નથી. ચાર વાગે એ જમાનાની અંદર તમને ખબર છે વૈદિક પીરિયડની અંદર અને એ બધા સમયની અંદર યજ્ઞોની અંદર દરેક પશુઓનો બલિ દેવાતો હતો, ગાય હોય, ઘોડો હોય, ગમે, અને માંસાહાર લોકો કરતા. એની સામે ચાર વાગે એમ કહ્યું કે યજ્ઞમાં કોઈ પણ હિસાબે અબોલ પશુઓનો બલિ લેવાવો ના જોઈએ. એટલે આ રીતે ચાર વાગે એક ભૌતિકવાદી જીવન જે ઇન્દ્રિયાતીત અથવા તો જગત મિથ્યા બ્રહ્મ સત્ય એની જે વાત હતી એની સામે જે મનુવાદી વિચારસરણી હતી, જે બ્રહ્માત્માવાદી વિચારસરણી હતી, એની સામે એણે આ નવી વિચારસરણી કે પૃથ્વી પર ભૌતિક રીતે આ શરીર છે એ શરીરનો સારામાં સારો ઉપયોગ કરી કુદરતના સાધનોને સમજી અને કેવી રીતે કરવો એ માટેની વાત ચાર વાગે કરી. એટલે એણે એમ કહ્યું કે ધ નેચર ઇઝ નોટ એન ઓબ્જેક્ટ ઓફ વર્શિપ બટ ઓફ નોલેજ, કે કુદરત છે એ ભજવા માટેની નથી પણ કુદરતી ની વિકસાવી શકીએ છીએ વગેરે. હવે ચાર વાગ પછી આ વાતને આગળ લઈ જનાર કોઈ હોય તો તથાગત ગૌતમ બુદ્ધ હતા. અને બુદ્ધે બ્રાહ્મણવાદ સામે વાસ્તવિક જીવન છે, પેલાના કાલ્પનિક જીવનની સામે, મનુવાદીની સામે, વેદોની સામે એમણે વાત કરી કે ઘડપણ છે, દુઃખ છે, રોગ છે, મૃત્યુ છે, એ અનિવાર્ય છે.
એ જેનો જન્મ છે એનો નાશ છે, જેનો જન્મ છે એનો મૃત્યુ છે. અને જેવી રીતે એમ કે છે કે નદી જે છે એ નદી ખળખળ ખળખળ વહે છે, અથવા તો આપણે સળગાવેલો પ્રગટ કરેલો દીપક છે, એ દીપકની પહેલી જ્યોત સળગે છે ત્યાર પછી સતત બીજી જ્યોત આયા કરે છે. નદીનું પાણી સતત નિરંતર વહેતું છે કે નદીનું એક બિંદુ જે છે એ પસાર થઈ ગયા પછી નવું જ આવે છે, તેવી જ રીતે ગૌતમ બુદ્ધનું એ કહેવું હતું, એ ઉપદેશ હતો કે ભાઈઓ આ જગતમાં જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી છે, જન્મ છે, યુવાની છે, વિકાસ છે, અને ત્યાર પછી ઘડપણ દ્વારા ધીરે ધીરે એનો અંત આવે છે. એટલે કે જન્મ, યુવાની, વિકાસ, અંત વગેરે અનિવાર્ય છે. આ બધાની અંદર બાહ્ય તત્વનો ઇનકાર કે કોઈ દખલગીરી નહીં હોઈ શકે. તથાગત બુદ્ધનું કહેવું એમ છે કે આ એક નિયમ છે, જેવી રીતે કુદરતી નિયમો છે કે પાણી ઉપરથી નીચે તરફ વહે છે, તે રીતે માણસનો જન્મ થાય છે, માણસનું યુવાની આવે છે, માણસનું મૃત્યુ થાય છે. એટલે એમાં કોઈ બાહ્ય તત્વ આવી અને તમારું જીવન અટકાવી શકતા નથી, રોકી શકતા નથી વગેરે વગેરે. અને એમનું કહેવું છે કે ચારવાકની માફક આપણા દુઃખોનો ઉપાય શક્ય છે, દુઃખોને સમજી શકાય, એનો ઉપાય શોધી શકાય, પણ તપ, જપ, શરીર, દમન વગેરે જે આ જગતમાંથી છટકવાની જે વૃત્તિઓ છે, પ્રવૃત્તિઓ છે, એને ગૌતમ બુદ્ધે સ્વીકારેલી ન હતી. બુદ્ધનો પંચશીલ સિદ્ધાંત છે, પાંચ વસ્તુ એમની અગત્યની હતી. એનો ઉપદેશ હતો કે કોઈની હત્યા ના કરવી. એ જમાનાની અંદર જે બલિ ચડાવવાતો હતો અને એ રીતે જે મોટે ભાગે પશુઓની યજ્ઞ અને યજ્ઞ બહાર જે બલિ દેવાતો હતો હત્યા કરવા માટે, એટલે એમણે એનો વિરોધ કર્યો, અહિંસાની તરફેણ કરી અને કહ્યું કે કોઈની હત્યા ન કરવી જોઈએ, ચોરી ન કરાય. ઇન્દ્રિય સુખ જરૂરી છે પણ એનો અતિરેક વર્જ છે. જુઠ્ઠું ન બોલાય. દારૂ અફીણ જેવા તત્વો થી માનવીએ વર્જ રહેવું જોઈએ દૂધ. અને આ બધાને માટે બુદ્ધે એક બહુ સરસ થોડા વાક્યો કહ્યા. બુદ્ધે સત્ય શોધવાનો માર્ગ, હે માનવી, તારા માટે જે સત્ય શોધવાનો માર્ગ છે એ આ પ્રમાણે છે. તથાગત બુદ્ધ એમ કહે છે કે હે લોકો, હું જે કહું તે પરંપરાગત છે, ચાલી આવતું છે, મા બાપોનો રિવાજ છે, એમ સમજીને સાચું માનશો નહીં. લૌકિક ન્યાય છે તેમ માનીને ખરું માનશો નહીં. તમારી મા બાપોથી કેળવેલી શ્રદ્ધાને પોષનારું છે તેમ માનીને સાચું કરશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, ગુરુ છું, પૂજ્ય છે એવું જાણીને પણ મારી વાતમાં વિશ્વાસ કરશો નહીં. પણ તમારી વિવેક બુદ્ધિથી મારો ઉપદેશ યોગ્ય લાગે તો તમે સ્વીકાર કરજો, નહીં તો સ્વીકાર કરશો નહીં. એટલે ગૌતમ બુદ્ધ એ તથાગત ગૌતમ બુદ્ધ એ 2500 વર્ષ થયેલા એ પહેલા રેશનાલિસ્ટ હતા ભારતના, અને ચારવાક કે જેઓ એમ કહ્યું કે તમારી વિવેક બુદ્ધિથી તમારો કે કોઈનો કે મારો ઉપદેશ યોગ્ય લાગે તો સ્વીકારજો, નહીં તો નહીં. ગૌતમ બુદ્ધ આશરે 2500 વર્ષ થયા, પણ ગૌતમ બુદ્ધના જે વિચારો હતા એ વિચારો આશરે 200 એમના ગુજરી ગયા પછી 200 વર્ષ પછી એ લેખિત સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા. અને તેને કારણે એવું થયું કે ગૌતમ બુદ્ધના જે વિચારો હતા એ વિચારોમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા. હવે ગૌતમ બુદ્ધના પછી અને શંકરાચાર્યના પહેલા આશરે આપણા અત્યારે જે ઈસવીસનની સાલ ગણવામાં આવે છે એ ઈસવીસનની સાલ ના 200 વર્ષ પહેલા, ક્રાઇસ્ટના 200 વર્ષ પહેલા અને 5મી સદીમાં, એટલે કે ક્રાઇસ્ટની સદુ શરૂ થઈ ગયા પછીના 500 વર્ષમાં, આ 700 વર્ષની અંદર એવું તારણ કાઢવામાં આવ્યું છે કે શંકરાચાર્ય તો 7મી સદીમાં થઈ ગયા, ઈસુની 7મી સદીમાં, ઈસુ પછીના 700 વર્ષમાં.
એટલે 200 થી 500 વર્ષના ગાળાની અંદર જે બુદ્ધનો જે કાળ હતો, બુદ્ધનો જે સમય હતો, અને એમણે જે વાસ્તવિકવાદી ભૌતિકવાદી મધ્યમ માર્ગ સુધી શરીરને કષ્ટ આપવાની વાત ન કરી, એની સામે બરાબર ઈસુના 200 વર્ષ પહેલા કે ઈસુના 500 વર્ષ પછી આપણે ભગવદ્ ગીતાની રચના કરવામાં આવી છે. અને એવું માનવામાં આવે છે કે ભગવદ્ ગીતાનું સર્જન છે એ સર્જન વ્યાસ મુનિએ કરે, અને એ મહાભારતના યુદ્ધની વખત બંને બાજુ સામસામી જે સેનાઓ હતી એ સેનાઓના સામે બરાબર વચ્ચે શ્રી કૃષ્ણ સારથી તરીકે અને અર્જુન ને માર્ગદર્શન આપવા માટે ઉભા રહેલા અને અર્જુન વાત કરતા. હવે આ જે ગીતા છે તેમાં 700 શ્લોક છે, 18 અધ્યાય છે, અને માનવવાદની દ્રષ્ટિએ કે આપણો જે પડકાર છે એ પડકાર ભૌતિકવાદી માનવ કેન્દ્રી વિચારસરણી કેવી રીતે પેદાશ કરવી એની સામે ગીતામાં ગીતાના જે 18 અધ્યાયના 700 શ્લોકોનો જો કોઈ અગત્યનો સાર આપણી દ્રષ્ટિએ હોય, કોઈ પડકારરૂપ હોય, તો એ નીચે મુજબનું છે. પહેલું એક વાત છે કે અર્જુન એમ કહે છે કે ભાઈ મારે તો મિત્રો મારા સગાવાલા બધાની સાથે લડવું નથી અને હું લડવા એટલા માટે માગતો નથી કે યુદ્ધ એટલે શું, તો યુદ્ધ એટલે અરાજકતા, રાજ્યની બરબાદી, વિધવાઓનો ખડકલો, વર્ણશંકર પ્રજાનો જન્મ, અને આવું યુદ્ધ શા માટે? તો કૃષ્ણ એને કહે છે, વિશ્વ સ્વરૂપ બતાવે છે. હું સાનુભાઈને વિનંતી કરું છું કે કૃષ્ણના વિશ્વ સ્વરૂપનો ફોટો બતાવે, અને એમાં એમ કહેવાય છે કે હે અર્જુન, તું તો માત્ર એક નિમિત્ત માત્ર છે, તું જોઈ લે કે આ જે મારું સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર આ જે કૃષ્ણનું સ્વરૂપ બતાવવામાં છે જેને આપણે વિશ્વ સ્વરૂપ દર્શન કહેવામાં આવે છે, એની અંદર એમ બતાવે છે મોડું ખોલીને કે જો તું આ યુદ્ધ કરવા માટે તું નિમિત્ત માત્ર છું. એમણે આ વિશ્વ દર્શન યોગની અંદર એમ કહેવામાં આવ્યું છે કે એને આ 4 હાથ હતા, મુગટ હતો, ગદા હતી વગેરે વગેરે બધું, અને એમ બતાવ્યું કે જો અર્જુન, ભીષ્મ પિતામહ, જયેન્દ્ર, કર્ણ વગેરે આ કૃષ્ણે તો યુદ્ધ પહેલા જ એમને મારી નાખ્યા છે, તારે કંઈ કરવાનું નથી, હે અર્જુન તું યુદ્ધ કર, તૈયાર થઈ જા, તું જીતવાનો જ છું, તું તો માત્ર બધાને મારવા માટેનું નિમિત્ત માત્ર છો. પરમેશ્વર તરીકે મેં પૃથ્વીના તમામ જીવોનું ભાવિ પૂર્વ નિર્ણિત કરેલું છે એવી વાત કૃષ્ણે 11મા અધ્યાયની અંદર એવી વાત કરી છે. આ વાત બહુ ગંભીર છે કે હે અર્જુન તું ભૂલીશ નહીં કે માનવી તરીકે ફળની આશા રાખ્યા સિવાય જન્મ વર્ણ આધારિત તમારે કામ જ કરવાનું છે, હું તમારા બધાનો સર્જક છું, સંચાલક છું, સંહારક છું, એટલે કે મેં તમારું ભાવિ નક્કી કરી દીધું છે. આ ગીતાના જે કંઈ રચયિતા હશે, જે માણસે ગીતાની રચના કરી છે, એમાં એમણે લોર્ડ કૃષ્ણનો જે પર્સનાલિટી, જે ચારિત્ર દ્વારા, જે ચરિત્ર દ્વારા, એમના વ્યક્તિત્વ દ્વારા જે સંદેશ આપવાનો નક્કી કર્યો છે, એ સંદેશ બહુ જ ભયંકર રીતે અમાનવવાદી છે. એનું કારણ છે, એને એમ કહે છે કે માનવીય પ્રયત્નોથી તમે તમારું ભાવિ બદલી શકતા નથી, માનવ પ્રયત્નોનો કોઈ રોલ નથી, તમે આ પૃથ્વી પર જન્મ્યા તે પણ નિમિત્ત માત્ર છો, તમારું ભાવિ નક્કી કરેલું છે, તમારે ક્યાં જન્મવું વગેરે. એટલે કે ગીતાની અંદર આ વિશ્વ દર્શન આધારિત જે અર્જુનને સમજાવવાની વાત આવે છે એ વાત એ પ્રકારની છે કે નસીબવાદી છે, એ ફેટલિસ્ટ છે, એ હ્યુમન એફર્ટ દ્વારા માનવીય પ્રયત્નથી પોતાનું ભાવિ બદલી શકે છે એવો વિશ્વાસ
ગીતા આપતી નથી. ગીતા એમ કહે છે કે તમારું બધા તમે બધા નિમિત્ત માત્ર છો, તમારું પૂર્ણ નિમિત્ત કરેલ છે. બીજું એમણે કહ્યું કે કર્મણે વાધિકા રસ્તે મા ફલેશુ કદાચ. બીજા અધ્યાયમાં 47મા શ્લોકમાં નિષ્કામ કર્મ સ્થિત પ્રજ્ઞતા ની વાત કરી છે. તો વર્ણ વ્યવસ્થા, કર્મ આધારિત, કર્મણે વાધિકા રસ્તે, નિષ્કામ કર્મ, સ્થિત પ્રજ્ઞતા, આ મુદ્દા મેં એકી સાથે લઈ લીધા છે. અને એમાં એમણે એમ વાત કરી છે કે ગીતાના 4th અધ્યાયમાં 13મા શ્લોકમાં કૃષ્ણ એમ કહે છે કે ચતુર્વર્ણ વ્યવસ્થા એનું સર્જન મેં કરેલું છે, બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ધ. આ વર્ણ વ્યવસ્થા અને કોણે કયા વર્ણમાં જન્મવું એને આધારિત મેં વર્ણ વ્યવસ્થા કરી છે. અને આ વર્ણ વ્યવસ્થાની અંદર કોણે કયા વર્ણમાં જઈને શું કરવું તેની પણ વાત મેં નક્કી કરેલી છે. પૂર્વજન્મ, વર્તમાન જન્મ, સ્ત્રી પુરુષની જાતિ, મૃત્યુ પછી પુનર્જન્મ સુધીનું માળખું અને તે આધારિત વિચારસરણી મેં નક્કી કરી છે. એટલે કે શરીરમાં આત્માનું આવન જાવન, સ્થળાંતર, તેના માટેના નિર્ણયો પણ મેં કરી લીધા છે. હવે આવી જાતની ચતુર્વર્ણ વ્યવસ્થા અને એ વર્ણ વ્યવસ્થામાં દરેકના કરેલા કામો અને જો તમે આ કામ ન કરો તો શું થાય? તો એમણે એમ કહ્યું કે કર્મ ફળની આશા રાખ્યા વગર કરો. ડિઝાયર બટ નોટ એક્સપેક્ટ ધ રિવોર્ડ. તમે ડિઝાયર નહીં રાખવાની, ઈચ્છા નહીં રાખવાની, ફળની ઈચ્છા નહીં રાખવાની અને કામ કરવા. હવે અને ખાસ કરીને ત્રણ વર્ણોનું કામ એમને ટકાવી રાખવાનું, એમના હિતોને જાળવવાનું કામ કોઈને કરવામાં આવ્યું તો શુદ્રોને કરવાનું. અને આ ચતુર્વર્ણ વ્યવસ્થા આધારિત મનુસ્મૃતિઓ એવી ઊભી કરવામાં આવી કે મનુસ્મૃતિ આધારિત ન્યાય નક્કી કરવામાં આવ્યો કે વર્ણ વ્યવસ્થાની અંદર નક્કી કરેલા સારા ખોટા સત્ય અસત્યના માપદંડો નો જો કોઈ વિરોધ કરશે તો મનુસ્મૃતિ આધારિત એને સજા કરવામાં આવશે. બાબા સાહેબ આંબેડકરે એક જમાનામાં 1930ની આસપાસ મનુસ્મૃતિનું દહન કરેલું કે આ વ્યવસ્થા જેવી છે કે મનુસ્મૃતિ જે છે એના આધારિત છે, એમાં આ શુદ્રોનું કોઈ સ્થાન નથી. અને એમાં ફેરફાર કૃષ્ણ સર્જિત હોવાથી ચતુર્વર્ણ વ્યવસ્થાથી એ શીખ એ વ્યવસ્થા એવી રીતની છે કે દરેક હિન્દુ કદાપી વર્ણ બહાર પોતાની માના પેટમાંથી જન્મ લઈ શકતો નથી. તમે આ દેવી સંસિક્કાવાળી વર્ણ વ્યવસ્થામાંથી જ તમારી માના પેટમાંથી બહાર નીકળીને એ વર્ણમાં જન્મ લે છો અને પૂર્વ નિયત થયેલા કામ કરવા માટે તમે જન્માવે છે. હવે ડિઝાયર અને ડ્યુટી, નો ડિઝાયર બટ ડ્યુટી, નો ડિઝાયર બટ ડ્યુટી મસ્ટ એકોર્ડિંગ ટુ ધ લો ઓફ કર્મ, કે ફરજ બજાવવાની પણ ઉપલા વર્ગ બને. હવે જો તમે ઓછું કામ કરો, તમારું શોષણ થતું હોય, અત્યાચાર સામે વિદ્રોહ કરો, જ્ઞાતિઓના નિયમ પ્રમાણે તમારે વર્તવું પડે અને મેં આપને કહ્યું એ પ્રમાણે એની સજા પણ નક્કી છે. એટલે એમણે બે શબ્દો બહુ અગત્યના મૂક્યા. એક મૂક્યો નિષ્કામ કર્મ અને બીજો મૂક્યો સ્થિત પ્રજ્ઞતા. નિષ્કામ કર્મ એટલે શું? તો નિષ્કામ કર્મ એટલે કે કોઈ પણ જાતની આશા રાખ્યા વગર કામ કરવું. એટલું જ નહીં પણ એ આશા તો ન રાખવાની પણ સાથે સાથે એ કામ કરવાનું જે દુઃખ થાય એ દુઃખ એ જન્મ આધારિત વર્ણમાંથી પેદા થયેલું હોવાને એ સ્થિતિમાં વિરોધ નહીં કરવાનો, સ્થિત પ્રજ્ઞતા રાખવાની, એ સ્થિતિમાં પણ તમારે આનંદ મેળવવાનો. આવી જાતની એક વ્યવસ્થા ગીતા આધારિત
ઊભી કરવામાં આવી અને એની સામે પશ્ચિમી જગતની અંદર 17મી સદીમાં એડમ સ્મિથ કરીને એક અર્થશાસ્ત્રી થઈ ગયું. એણે એક પુસ્તક લખ્યું વેલ્થ ઓફ નેશન. એણે એમ કહ્યું કે કોઈ પણ માણસ જ્યારે ઘરની બહાર નીકળે છે અને 8 કલાક કામ માટે જાય છે તો એ સમજીને જાય છે કે હું 8 કલાક પૂરા કરીશ મારા કામના, ત્યાર પછી મને વળતર મળશે અને એ વળતરથી હું મારું જીવન ટકાવી રાખીશ, મારા કુટુંબને ટકાવી રાખીશ અને મારો વિકાસ બી કરી શકીશ. આપણી વ્યવસ્થાની અંદર કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કનાચિન, અને જે એક મિનિટ વર્ણ વ્યવસ્થા, કર્મનો સિદ્ધાંત, નિષ્કામ કર્મ અને સ્થિત પ્રજ્ઞાતા, એ ચારે વસ્તુએ ચતુર્વ્યવસ્થાને અત્યાર સુધી ટકાવી રાખી છે. અને એને કારણે તમે જુઓ કે પેલા આદમ સ્મિથના પશ્ચિમ સમાજના ખ્યાલે એમ કહ્યું કે ડિવિઝન ઓફ લેબર ઇન્ક્રીઝિસ પ્રોડક્શન એન્ડ લીડ્સ ટુ ઇન્વેન્શન. ધીસ ઇઝ અ ડિઝાયર એન્ડ રિવોર્ડ થિયરી, કે શ્રમનું વિભાજન કરવાથી ઉત્પાદન વધે છે અને એમાંથી નવી સંશોધન કરવાથી માનવ શ્રમને બચાવે છે. આના આધારે શ્રમનું વિભાજન, એક બાજુ કામ કરીને પછી યોગ્ય પ્રમાણે વળતર અને એમાંથી નવું સંશોધન, આ 3 વસ્તુઓને આધારે પશ્ચિમી સમાજે પોતાના પ્રશ્નો ઉકેલી અને આજે એ અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા આગળ વધી. આપણે આ ચારે વસ્તુઓને ટકાવી રાખી અને એમ કહ્યું કે સંશય આત્મા વિનશ્યતિ. ગીતાના અધ્યાય 40મા શ્લોકમાં હું શાનુબેને વિનંતી કરું છું કે આ 40મો શ્લોક છે અને તમે એને મૂકો ફોટો, કે જેથી કરીને લોકો સમજી શકે. એમાં એમ કહેવામાં આવે છે કે આ જે આ સંશય આત્મા વિનશ્યતિ, એમાં એમ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ દ્વારા જે ચતુર્વર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થામાં સંશય કરવો, શંકા કરવી, એના સારા નરસા પરિણામ અંગે સંવાદ કરવો, અનુભવના આધારે કોઈ સૂચવ કરવું, આ બધું જ અમાન્ય છે. આ તો ઈશ્વરી વ્યવસ્થા સામે વિદ્રોહ કહેવાય, બળવો કહેવાય, એને કેવી રીતે ચલાવી લેવાય? આધુનિક વ્યવસ્થામાં તો અર્થવ્યવસ્થામાં કામ કરતા મજૂરને તમે એમ કહો કે અમે તારી સાથે મજૂર તરીકે એવો માલિક તરીકે એવો કરાર કરીશું. જો આ ફોટો મૂકવામાં આવે છે કે જેમાં 40મા શ્લોકમાં એમ લખ્યું છે, મોટા અક્ષર કદાચ દેખાશે કે સંશય આત્મા વિનશ્યતિ. એ શ્લોકમાં એમ કહેવામાં આવે છે કે જે માણસો સંશય રાખે છે તેનો નાશ થાય છે. તમારે પૂછવું નહીં, આ વર્તમાન વ્યવસ્થા સાથે એને બળવો કરવો નહીં, એને જેમ છે એવી રીતે સ્વીકારી લેવી, એ વાત કરવામાં આવે છે. અને જ્યારે કોઈ માલિક એમ કે મજૂરને કે અમે તમારી સાથે એવો કરાર કરીશું કે જે કરારની અંદર તમે 8 કલાક કામદારી પાસેથી લઈશું પણ તને શું મળશે તે અમે નક્કી કરી શકીશું નહીં, અમે તારે બોલ તારે કામ કરવું છે. આવા કર્મના સિદ્ધાંતને વ્યાજબી ઠેરવી અને આ ધર્મની વ્યવસ્થાએ એવો નબળો આપણું રાજ્ય બનાવ્યું કે જે પરદેશી આક્રમણ સામે ટકી શક્યા જ નહીં. એટલે કે તમે જો સંશય નહીં કરો, વાઈ ઠેપન. ન્યૂટને એમ કહ્યું કે ગુરુત્વાકર્ષણના બળ પ્રમાણે સફરજન ઉપરથી કેમ નીચે આવે છે, શંકા ના થાય, એ આવે છે, આવે છે. હવે એમણે એક બીજે ગંભીર વાત કરી કે ગીતાના જે આત્માનું અસ્તિત્વ છે એના વિશે બહુ વાત જબરજસ્ત કરેલી છે. ગીતાના અધ્યાયમાં બીજા નંબરના અધ્યાયમાં 22 અને 23મો શ્લોક છે. એમાં એમ કે છે, એ લોકો મૂકશે ભાઈ રવિને લોકો, કે આત્માનું વર્ણન કરતો શ્લોક છે. આત્મા અમર છે, શસ્ત્ર તેને છેદી શકતો નથી, તેના ટુકડા થઈ શકતા નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, પાણીમાં તેને ડૂબાડી શકતો નથી, વાયુને તેને ઉડાડી શકતો નથી. અને કૃષ્ણ એમ કે છે આગળના શ્લોક 22માં,
જેમ વૃક્ષ તેના જૂના થયેલા પાંદડાઓને ત્યજી અને નવા પાંદડા લાવે છે, તેવી રીતે માનવીનું શરીર જે નાશવંત છે તે જીર્ણ થતા તેમાં રહેલો આત્મા બીજા નવા શરીરમાં પ્રવેશ કરે છે। માટે અર્જુનને એમ કહેવામાં આવ્યું કે અર્જુન આ માણસનું શરીર, એનું મૃત્યુ, એનું બીજા શરીરનું મૃત્યુ અને આત્માનું એકબીજામાંથી સ્થળાંતર, ટ્રાન્સ માઇગ્રેશન ઓફ સોલ અંગ્રેજીમાં કહે છે, ટ્રાન્સ માઇગ્રેશન ઓફ ધ સોલ, આ બધું થાય છે। એટલે તું તારા આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતા, તારા કઝિન કૌરવો, તારા આ બધા માણસો માટે, કોઈ પિતરા ભાઈઓ માટે દુઃખ કરવાની જરૂર નથી। માટે એણે આ આત્માનો ખ્યાલ એવી રીતનો મૂક્યો છે મિત્રો કે અત્યાર સુધી આ દ્વંદ ચાલુ રહ્યો છે કે એક બાજુ ભૌતિક શરીર અને બીજી બાજુ આત્માનું અસ્તિત્વ, આ બંને વસ્તુઓનું આજે છેક ઈસુના 200 વર્ષ પહેલા અને ઈસુના 500 વર્ષ સુધીના 700 વર્ષના ગાળાની અંદર આ જે વિચારસરણી ગીતા દ્વારા મૂકવામાં આવી તેને શંકરાચાર્યે બરાબર સારી રીતે ઉપાડી દીધી। અને શંકરાચાર્યે એમ નક્કી કર્યું કે આ પૃથ્વી છે એ પૃથ્વી છે, માયા છે, અને જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય, એના બેઝ ઉપર એણે સમગ્ર હિન્દુ સમાજનું વ્યવસ્થા વર્ણ આધારિત એવી રીતનું કરી દીધું કે આ દિન સુધી ભારતમાં આધુનિક પરિબળો, ઉદ્યોગીકરણ આવ્યું છતાં પણ વર્ણ વ્યવસ્થા આધારિત ન્યાય, વર્ણ વ્યવસ્થા આધારિત વ્યવહારો, વર્ણ વ્યવસ્થા આધારિત નૈતિકતાઓ અને આજે સંસ્કૃતિ છે, આજે સિવિલાઇઝેશન છે, એ એટલું સજળબમ છે કે એનો વારસો 5000 વર્ષથી આવેલો છે। હવે આ જગત મિથ્યા બ્રહ્મ સત્ય આધારિત જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થાના વિકલ્પ તરીકે આપણે માનવવાદી ચિંતન, માનવવાદી કેન્દ્ર આધારિત સમાજ કેવો હોય, વ્યક્તિ કેવો હોય, એના મૂલ્યો કેવા હોય, એની વાત ફરી આવતીકાલે કરીશું। મિત્રો, મેં આ તમને કદાચ થિયોરેટિકલ વાત લાગે, સૈદ્ધાંતિક વાત લાગે, પણ આ વાત પાયાની છે કે છેક વેદકાળથી શંકરાચાર્યની 7મી સદી સુધી અને ત્યારબાદ પણ જે આ જગત મિથ્યા બ્રહ્મ સત્ય અને આ માણસનો જે નિમિત્ત માત્રનો ખ્યાલ એને કારણે બળવો ના થાય, આ વ્યવસ્થા સ્વીકારી લેવાની, એ જાતની જે એક સંસ્કૃતિ ઊભી થઈ એ સંસ્કૃતિએ વર્તમાન વ્યવસ્થા એઝ ઇટ ઇઝ એને ટકાવી રાખી, એમાં કોઈ ફેરફારો ન થયા અને તેને કારણે આજે આપણે આ સ્થિતિ ભોગવી છે। આ જે સંસ્કૃતિ છે, જે સિવિલાઇઝેશન છે, એ સિવિલાઇઝેશન એવું જ સિવિલાઇઝેશન ઇસ્લામમાં છે કે અમારું 7મી સદીમાં મોહમ્મદ સાહેબે કરેલું જે છે એમાં કાના માત્ર રસોઈમાં ફેરફાર ના થાય, અને એ લોકોએ પણ સમગ્ર આરબ જગતની અંદર એક ઇસ્લામિક સિવિલાઇઝેશન ઊભું કર્યું, આ બાજુ હિન્દુ સિવિલાઇઝેશન ઊભું કર્યું, ત્રીજી બાજુ ચાઇનાએ જે ત્યાં આગળ જે ચાઇનાની અંદર જે તત્વજ્ઞાન થઈ ગયા, મને નામ એકદમ યાદ હતું, આ ત્રણેય સિવિલાઇઝેશન એવા એવી રીતના ઊભા થયેલા છે કે ત્રણેય સિવિલાઇઝેશનની સામે જે માનવ કેન્દ્રિત જે પશ્ચિમી સિવિલાઇઝેશન છે એની સામેનો સંઘર્ષ સખત ચાલ્યા કરે છે। અત્યારે તમે પણ જોઈ શકો કે ભારતની અંદર આવા મોટા દેશની અંદર તમે નાતાલ ઉજાવવા દો, નાતાલના સ્ટોર બાળી નાખો, એના કાર્ડ સળગાવી દો, એવી જ રીતે ઇસ્લામિક સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ આ સિવિલાઇઝેશન વચ્ચેનો સંઘર્ષ એ મારી દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર છે અને
મારા મંતવ્ય પ્રમાણે માનવ કેન્દ્રિત જે વિચારસરણી છે એ જ એમાંથી બહાર લાવવા માનવ જાતને શક્તિ ધરાવે છે એની વાત હું આવતીકાલે કરીશ કે શંકરાચાર્ય પછી કેવી રીતે ભારતની અંદર માનવ કેન્દ્રિત પરિબળો પેદા થયા કે જેણે આ બધા પડકારો. થેન્ક યુ. આપના હવે કોઈ પ્રશ્નો હોય તો તું આને આવકારું છું, અથવા આજના આ મારા જે વિચારો છે એ વિચારોને આધારે આપને કંઈ કહેવાનું હોય તો ચોક્કસ કહી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ સર. નરેન્દ્ર શાસ્ત્રી બોલું છું. બોલો બોલો શાસ્ત્રીજી. નરેન્દ્રભાઈ, આપણે આ ગીતાનું જે લેખન થયું એ બધા અલગ અલગ રીતે કહે છે કે ગીતા તો આમ તો ધાર્મિક દ્રષ્ટિકોણથી તો કે 5000 વર્ષ જૂની છે, પછી કેટલાક સંશોધકો કહે છે કે ના એ તો બુદ્ધના સમકાળમાં એટલે 2500 વર્ષ પહેલા રચાઈ છે, તો કેટલાક તો એમ પણ કહે છે કે કાગળ ને બધું હમણાં 15મી સદી અને 16મી સદીની આસપાસ આવ્યું છે તો એ પછીનું છે. આપણા માનવવાદી સંશોધકો કે વિચારકો ગીતાને કેટલી જૂની ગણે છે કે આશરે ક્યારે લખાઈ હશે ને સર્જન વિશે થોડી વાત કરશો સર. મેં તમને એ વાત બહુ વ્યવસ્થિત વાત કરી છે કે બ્રિટાનિકા એન્સાયક્લોપીડિયા અને ગૂગલ સર્ચની અંદરથી મેં સંશોધન કરતા એ લોકોએ ઓથેન્ટિક રીતે કહ્યું છે કે જેવી રીતે કહ્યું એમણે કે ગૌતમ બુદ્ધના જે વિચારો છે એ બુદ્ધ ગુજરી ગયા, બુદ્ધ પહેલા એટલે કે બુદ્ધના જીવનકાળ દરમિયાન એ વિચારો નોંધાયેલા કે લેખિત ન હતા અને એ વાતો મૌખિક અથવા ઓરલ હતી અને એને કારણે જ્યારે 200 વર્ષ પછી આ વિચારોને લેખિત સ્વરૂપે મૂકવામાં આવે તો સ્વાભાવિક રીતે જે લખનારા હોય એ પોતાને વાત અને માનવીય વસ્તુ અંદર વિચારે એવી જ રીતે ગીતાની બાબતમાં છે. એટલે અને તમે જુઓ કે ગીતા આધારિત જે 4-5 વસ્તુની જે મેં વાત કરી કે આત્માનું અસ્તિત્વ તો એના 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 ઉપરથી શંકરાચાર્યએ દ્વંદ્વ ઉભો કર્યો કે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત અને અને એમાં સર્વોપરિતા આધ્યાત્મિક જગતની બતાવી. એટલે આ દ્વંદ્વ ત્યાંથી શંકરાચાર્યમાં ત્યાં. એવી જ રીતે ચતુર્વર્ણ વ્યવસ્થા, તો ચતુર્વર્ણ વ્યવસ્થાનું એડનોર્સમેન્ટ ગીતાની અંદર મૂકવામાં આવ્યું, મેં શ્લોક નંબર બી કહ્યો છે. ત્યાર પછી તમે જુઓ કે આ વર્ણ વ્યવસ્થાની અંદર શુદ્રોની સ્થિતિ, તો કર્મણે વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચિત, તમારે કામ કરવાનું ફળની આશા રાખવાનું, નિષ્કામ કર્મ સ્થિત પ્રજ્ઞતા વગેરે વગેરે. એટલે ડૉક્ટર નરેન્દ્રભાઈ, મારું પોતાનું કહેવું એમ છે કે આપણે ગીતાની ઓરિજિનાલિટી અથવા તો સર્જન એની બાબતમાં આપણે ચિંતા કરવાને બદલે એ ગીતાએ જે સમાજને આપ્યું છે અને એ આપણે આજના તબક્કે તટસ્થ રીતે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર અને કોઈ પણ જાતના વૈમનસિક ઝેર વગર અથવા તો કોઈને જુદી રીતે હલકા પાડવા સિવાય એ જ્ઞાન આધારિત ફેક્ટ્સ હોય. કે દાખલા તરીકે બાઇબલમાં એમ કહે કે ભાઈ પૃથ્વી સપાટ છે, તો ગેલિલિયોએ કહ્યું કે પૃથ્વી ગોળ છે અને તમે પશ્ચિમ દિશામાંથી સતત નીકળશો તો એક દિવસ એવો આવશે કે પૂર્વની અંદર તમને ભારત જશો અને કોલંબસ એ રીતે સાહસ કરી અને એને વેસ્ટ ઇન્ડિઝ શોધી કાઢ્યું. એટલે આપણો વિજ્ઞાનનો અભિગમ એવો છે, આપણો ઇન્દ્રિયાજન્ય અભિગમ એવો છે કે શાંતિથી ચર્ચાથી તપાસી પુરાવા આધારિત એમણે જે કંઈ મૂક્યું છે એનું આપણે જ્ઞાન આધારિત મૂલ્યાંકન કરી ને મારે તો 21મી સદીમાં જીવવું છે, મારો વિકાસ કરવો છે અને મારે મારા પ્રશ્નો ઉકેલવા છે, તો આ જે કંઈ અંદર લખવામાં આવ્યું છે તે આજે આત્માનું અસ્તિત્વ એની બાબતમાં જે શ્લોક મૂકવામાં આવ્યો છે એ બેને છેદી શકાતો નથી, એ સળગતો નથી વગેરે વગેરે. અને પાછું એમ કહ્યું કે વૃક્ષની માફક જૂના પર્ણો એ મૃત્યુ પામે છે અને નવા પર્ણો આવે છે, એવી રીતે આત્માનું સ્થળાંતર. અને આ બધી માન્યતા આપણને એના આધારિત જે સમાજ પેદા થયો છે એના આધારિત જે મૂલ્યો પેદા થાય છે એને આપણે જ્ઞાન આધારિત એને પડકારવાના છે, એને શાંતિથી વાત કરવાની છે અને એનો વિકલ્પ બતાવવાનો છે. આપણે તો વિકલ્પ શોધવો છે કે ભાઈ તમે આ બધું લઈ લો અમારી પાસેથી, તમને શું કે અમે કયો વિકલ્પ આપશો, જીવવું કેવી રીતે, અમારામાં આત્મવિશ્વાસ કેવી રીતે, આત્મવિશ્વાસ માટેના મૂલ્યો શું હોય છે. એટલે નરેન્દ્રભાઈ, આપણો પ્રયત્ન આ છે કે મારું માનવું છે કે તમે જે આજે પશ્ચિમી જગતમાં જ્ઞાનને પડકાર
બાઇબલ ક્યારે થયું એના કરતા બાઇબલના લખાણો કઈ રીતે અવૈજ્ઞાનિક છે, કઈ રીતે જ્ઞાન આધારિત છે, એ વસ્તુઓનું સંશોધન થી માનવ જાત આગળ વધી આપણે એ દિશામાં જવાનું છે. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. ફરી એક વાત હું કહી દઉં આપણને કે આવતીકાલે 5 વાગે આપણે આપણો બીજી જે ચોથું વાક્ય ચોથું લેક્ચર છે એ લેક્ચર માનવવાદ વિશે છે, અને એમાં આપણે 7મી સદી પછી જે કંઈ ભારતની અંદર અને ખાસ કરીને બ્રિટિશ આવ્યા પછી જે માનવવાદી પ્રયત્નો થયા, રેશનલ પ્રયત્નો થયા, જ્યોતિબા ફૂલે, મહાત્મા ફૂલે, રાજા રામ મોહન રાજ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, આ બધા છે એની વાત, અને ત્યાર પછી આપણે 20મી સદી અને 21મી સદીની વાતો કરીશું. મને લાગે છે કે સમયમાં 2 મિનિટ બાકી છે અને આપણને કોઈ પ્રશ્ન હોય તો આવકારું છું, નહીં તો હું આપણા અવિનાશભાઈ અને શાનુભાઈને વિનંતી કરું છું કે તેઓને કોઈ સૂચના કે વગેરે હોય તો આપણને જણાવે, નહીં તો આપણે આપણું કામ બંધ કરીએ છીએ. જી વિપિનભાઈ, હવે મારે બધાને કહેવું એટલું જ છે, કાલે બને તો જો એક્ઝેક્ટ 5 ને 5 વાગે શરૂ કરવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણા બધાને પૂરો સમય પણ મળી રહે, 1 કલાક પૂરેપૂરો મળી રહે, અને 5 વાગે એક્ઝેક્ટ જેવું તમે કહેશો સ્ટાર્ટ, એટલે અહીંયાથી એ વસ્તુ ફેસબુક ઉપર લાઈવ થવાનું શરૂ થઈ જશે. વિપિનભાઈ ચોક્કસ વિનંતી, થોડો આપણે એવું રાખીએ 5 ને 5 ચોક્કસ શરૂ થઈ શકીએ, અને તમે 10 મિનિટ વહેલી આ વખતે એ કરી લિંક એ સારું છે કે જેથી કરીને બધા જેટલા મિત્રોને જોડાવો એટલા જોડાય. ચોક્કસ. થેન્ક યુ.